કે જેની ત્રિજ્યા બાર સેન્ટીમીટર છે બાર સેન્ટીમીટર ત્રિજ્યાનો એક વર્તુળાકાર ખાંચો છે હવે એને મીટરમાં ફેરવું તો ઝીરો પોઈન્ટ બાર મીટર થશે સો વડે ભાગી કાઢો ને વર્તુળાકાર ખાંચામાં ફસાઈ જાય છે તે ખાંચામાં એક ધારી ગતિ કરે છે અને સો સેકન્ડમાં સાત પરિભ્રમણ પૂરા કરે સમય કેટલો લાગે છે સો સેકન્ડ અને પરિભ્રમણની સંખ્યા કેટલી છે સાત એટલે કે ગોળ ગોળ ફરે છે ખાંચામાં તો સો સેકન્ડમાં સાત વાર ફરશે તો પેલો એ જંતુની કોણીય ઝડપ અને રેખ્ય ઝડપ શોધો કોણીય ઝડપ એટલે ઓમેગા ઝડપ એટલે વી એ બંને શોધવાની બીજું શું કીધું કે શું તેનો પ્રવેશ સદિશ એ અચળ સદીશ છે અને તેનું મૂલ્ય કેટલું થશે એ બી ની અંદર ચાલો એમાં કરીએ કોણીય ઝડપની જરૂર છે મારે કોણીય ઝડપ શોધવું હોય તો કોણીય સ્થાનાંતરના છેદમાં સમયગાળો હવે એક પરિભ્રમણ પૂરું કરે વર્તુળાકાર માર્ગ પર અહીંયાથી સ્ટાર્ટ કરે બરાબર અહીંયાથી સ્ટાર્ટ કરે અહીંયાથી અને અહીંયાથી પછી ફરીને એક પરિભ્રમણ પૂરું કરે ત્યારે અંતર કેટલું કાપે આ ખૂણો પાય બાય ટુ પાય બાય ટુ પાય બાય ટુ પાય બાય ટુ આખો ખૂણો કરો તો કેટલો થશે ટુ પાય ખૂણો થાય એટલે એક પરિભ્રમણ પૂરું કરે ત્યારે એનું કોણીય સ્થાનાંતર એટલે કે ખૂણો કેટલો અંતરે ટુ પાય જેટલો અને એક પરિભ્રમણ પૂરું કરે તેના માટે લાગતા સમયને શું કહેવાય આવતકાલ ટી કહેવાય હવે એક પરિભ્રમણનો સમય નથી આપેલો સાત પરિભ્રમણનો આપેલો છે કે ભાઈ સાત પરિભ્રમણ કરે તો સો સેકન્ડ તો હું લખું કે ભાઈ સાત પરિભ્રમણ એના માટે સો સેકન્ડ સમય લાગે માટે એક પરિભ્રમણ કરે તો કેટલો સમય લાગે અને તેને શું કહેવાય આજકાલ ટી કહે ટી બરાબર શું થશે સો ગુણ્યા એક એટલે સો એના છેદમાં સાત આવતકાલ ટીમાં મળી ગયો અમારે કોણીય ઝડપ શોધવી છે તો કોણીય ઝડપ બરાબર શું થાય કોણીય ઝડપ બરાબર કોણીય સ્થાનાંતર છેદમાં સમયગાળો છેદમાં સમયગાળો હવે એક પરિભ્રમણની વાત કરું સાત પરિભ્રમણ કરે તો સાત વાર કે એક પરિભ્રમણમાં ટુ પાય તો સાત પરિભ્રમણમાં ગુણ્યા સાત કરવા પડે એક પરિભ્રમણનો સમય ટી તો સાત માટે ગુણ્યા સાત કરવા પડે એટલે કોઈને એવું ના થવું જોઈએ એ સાત ઉડી જવાના છે કે ભાઈ સાત પરિભ્રમણ છે ને કેમ એક માટે શોધો બંને માટે સરખું જ થશે ચાલો તો કોણીય ઝડપ ઓમેગા કોણીય સ્થાનાંતર કેટલું કરે એક પરિભ્રમણમાં ટુ પાય અને છેડ તો બે પાય ની કિંમત ત્રણ પોઈન્ટ ચૌદ સાત ભાગ્યા સો કરીએ આપણે બે ગુણ્યા ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા સાત ભાગ્યા સો તો એનો આન્સર આવે છે જીરો પોઈન્ટ તેતાલીસ છન્નું જીરો પોઈન્ટ તેતાલીસ છન્નું અને કોણીય સ્થાનાંતરનો એકમ હવે આ ખૂણો તો ખૂણો સમા આવે રેડિયનમાં અને સમય સેકન્ડમાં તો શું આવશે રેડિયન પાવર સેકન્ડ હવે આ કોણીય ઝડપ શું થાય ગઈ મારે શું શોધન છે રીખ્ય ઝડપ તો રીખ્ય ઝડપ શું થાય રેખીય ઝડપ રેખે ઝડપ ને કોણીય ઝડપ વચ્ચેનો સંબંધ જોઈ ગયા વી બરાબર આર ઇન્ટુ મેગા એટલે એને ડાયરેક્ટ ત્રિજ્યા વડે ગુણી કાઢવાનું તો હવે આર કેટલા છે આપણી પાસે ત્રિજ્યા જીરો પોઈન્ટ બાર ગુણ્યા ઓમેગા કેટલા છે તેતાલીસ છન્નું ગુણ્યા જીરો પોઈન્ટ બાર તેનો આન્સર આવશે જીરો પોઈન્ટ ઝીરો બાવન પચોતેર અને રેખીય ઝડપ છે તો એને કમસો આવે મીટર પર સેકન્ડ હવે આપણને શું કીધું કે તેનો જે પ્રવેગ હશે કેન્દ્રગામી પ્રવેગ તેનો સદિશ અચળ છે નથી આપણે થિયરી ચલાવી ત્યાં જ કીધું કે કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય અચળ રહે પરંતુ તેની દિશા સતત બદલાયા કરે માટે કેન્દ્રગામી પ્રવેગનો સદિશ કેવો છે અચળ નથી પછી એવું કીધું કે કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય શોધો તો કેન્દ્રગામી પ્રવેગ એસી એસી બરાબર શું થાય વિ સ્ક્વેર બાય આર થાય તો વિ કેટલા છે આપણા ઝીરો બાવન પચોતેર એનો વર્ગ આર કેટલા ઝીરો પોઈન્ટ બાર કરી ગણતરી ઝીરો ઝીરો બાવન પચોતેર એનો વર્ગ એના ભાગ્યા ઝીરો પોઈન્ટ બાર તો એનો જવાબ આવે છે ઝીરો પોઈન્ટ ઝીરો ત્રેવીસ અઢાર ઝીરો પોઈન્ટ ઝીરો ત્રેવીસ અઢાર અને કેન્દ્રગામી પ્રવેગ છે તો એનો એકમ આવશે મીટર પર પ્રવેગ નો મીટર પર સેકન્ડ સ્ક્વેર ઝીરો પોઈન્ટ જીરો અથવા તો તમે એવું લખી શકો એક અને બે પોઈન્ટ એકત્રીસ ગુણ્યા દસ ની માઇનસ બે ઘાત મીટર પર સેકન્ડ સ્ક્વેર અને માઇનસ બે ઘાત છે તેને તમારે સેન્ટીમીટર કેવા હોય તો પણ તમે કહી શકો એટલે કે માઇનસ બે ઘાત મીટર એટલે કે એક સેન્ટીમીટર થાય એટલે બે પોઈન્ટ એકત્રીસ સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર આ ત્રણમાંથી કોઈ પણ જવાબ લખો તો સાચો તો આપણે થઈ ગયા ઉદાહરણનો દાખલા નંબર ચાર પોઈન્ટ દસ હવે નેક્સ્ટ જોઈએ ચાર પોઈન્ટ સ્વાધ્યનો ચાર પોઈન્ટ સત્તર ચાર પોઈન્ટ સત્તર એની રકમ એવી છે કે એસી સેન્ટીમીટર લાંબા દોરીના છેડે એક પથ્થર બાંધેલો છે એટલે કે દોરી છે તેના છેડે પથ્થર બાંધેલો છે દોરીની લંબાઈ ગયેલી છે એસી સેન્ટીમીટર તેને અચળ ઝડપથી ક્ષમસીથી વર્તુળમાં ફેરવવામાં આવે છે જો પથ્થર પચીસ સેકન્ડમાં ચૌદ પરિભ્રમણ પૂરો કરે ટી બરાબર પચીસ સેકન્ડ તેમાં પરિભ્રમણ કેટલા પૂરા કરાય ચૌદ તો પથ્થરના પ્રવેગનું મૂલ્ય એટલે ગોળ ગોળ કેન્દ્રગામી પ્રવેગ જ હશે તેનું મૂલ્ય અને તેની દિશા શોધો હવે ખબર છે કે કેન્દ્રગામી પ્રવેગ છે તો દિશા કેન્દ્ર તરફ જ આવશે પ્રવેગ શોધવાનો છે હવે જ્યારે કોઈ દોરી હોય તેના છેડે તમે પથ્થર બાંધો અને ગોળ ગોળ ફેરવો ત્યારે શું થાય એક સર્કલ બને અને એ વર્તુળાકાર માર્ગની ત્રીજા પથ્થર ગોળ ગોળ ફરે વર્તુળાકાર માર્ગ પર આ રીતના તમે ફેરવો તો અને જે વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા એ કેટલી બનશે દોરીની લંબાઈ જેટલી એટલે દોરીની લંબાઈ આપણે 80 સેન્ટીમીટર આપેલી હતી તે જ આપણે શું બનશે વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા સેન્ટીમીટર ને મીટરનો ફેરો 100 વડે ભાગું એટલે 0.80 મીટર ચલો અમારે પ્રવેગ શોધવાનો છે તો પ્રવેગનું સૂત્ર શું આવે a બરાબર v સ્ક્વેર બાય r એ રીતે પણ કરી શકું અથવા તો ઓમેગા ના સ્વરૂપમાં શું આવે કે કેન્દ્રગામી પ્રવેગ બરાબર r ઓમેગા સ્ક્વેર હવે ઓમેગા એટલે કોણીય ઝડપ હવે એક પરિભ્રમણ પૂરું કરે ત્યારે કોણીય અંતર કેટલું કાપે ટુ પાય જેટલું તો અહીંયા અને છેદમાં આવતકાળ આગળના દાખલામાં આપણે જોઈ ગયા પ્રમાણે શું કરીએ આવતકાળ સુધી પહેલા તો કે ભાઈ આવર્તકાળ એટલે શું કે એક પરિભ્રમણ માટે લાગતો સમય તો ચૌદ પરિભ્રમણ કરે તેના માટે પચીસ સેકન્ડ લાગે માટે એક પરિભ્રમણ માટે લાગતો સમય કેટલો તો તેને કહેવાય આવર્તકાળ તો આવર્તકાળ ટી બરાબર શું થશે પચીસ ના છેદમાં ચૌદ હવે કોણીય ઝડપ ઓમેગા

ગુણ્યા ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા ચૌદ ભાગ્યા પચીસ તો જવાબ આવશે ત્રણ પોઈન્ટ એકાવન અડસઠ ત્રણ પોઈન્ટ એકાવન અડસઠ આ ઓમેગા આવી ગયા રેડિયન પર સેકન્ડ મારે શું શું છે કેન્દ્રગામી પ્રવેગ તો કેન્દ્રગામી પ્રવેગ એ સી ઇઝ ઇક્વલ ટુ આર સ્કવેર એટલે ત્રણ પોઈન્ટ એકાવન સ્કવેર કેટલા છે તો એનો આન્સર આવશે અને કેન્દ્રગામી પ્રવેગનું એકમ શું આવશે મીટર પર સેકન્ડ સ્કવેર તો આ એનું મૂલ્ય આવી ગયું અને દિશા કેટલી આવશે દિશા કઈ તરફ આવશે કેન્દ્ર તરફની દિશામાં હશે આને તમે નિયરલી ઇક્વલ ટુ નાઇન પોઈન્ટ નાઇન પણ લઈ શકો તો આઠ ની પાસે નવ છે ને પાંચ કરતા મોટા વિમાન નવસો કિલોમીટર પર કલાકની ઝડપથી ઉડી રહ્યું છે એની ઝડપ આપેલી છે નવસો કિલોમીટર પર કલાક એને મીટર પર સેકન્ડમાં નેવું ગુણ્યા પાંચ ના છેદમાં સોરી નવસો ગુણ્યા ના છેદ થાય તો અઢાર પંચા નેવું એટલે અહીંયા કેટલા પચાસ પાછું પચ્યા પચીસ એટલે કેટલા થશે બસો પચાસ મીટર પર સેકન્ડ વિમાનની ઝડપથી ઉડી રહ્યું છે એક કિલોમીટર ત્રિજ્યાનું એટલે કે આર બરાબર એક કિલોમીટર એને મીટરમાં ફેરવું તો એક હજાર એક હજાર મીટર ત્રિજ્યાનું ક્ષમસી વર્તુળ બનાવે છે વિમાન ગોળ ગોળ ઉડીને એક વર્તુળ બનાવે છે જેની ત્રિજ્યા કેવી છે એક કિલોમીટર અથવા તો એક હજાર મીટર તેના કેન્દ્રગામી પ્રવેગની ગુરુત્વ પ્રવેગ સાથેની સરખામણી કરો સરખામણી કરો એટલે ગુણોત્તર એટલે કે કેન્દ્રગામી પ્રવેગ અને ગુરુત્વ પ્રવેગ એટલે કેન્દ્રગામી પ્રવેક એસી આપણને ખબર પણ આપણને ખબર નથી એટલે હું શું કરું એ શોધું તો એસી ના ઘણા બધા સૂત્ર હતા તેમાંથી પહેલું સૂત્ર વી સ્ક્વેર બાય આર તો વી અને આર મારી પાસે છે તો શું કરું કેન્દ્રગામી પ્રવેગ માટે સ્ક્વેર ગુણ્યા બસો પચાસ ભાગ્યા એક હજાર તો જવાબ આવશે છસો ને બાસઠ પોઈન્ટ પાંચ સોરી બાસઠ પોઈન્ટ પાંચ મીટર પર સેકન્ડ સ્ક્વેર હવે શું કરવાનું છે એની સરખામણી કરવાનું છે તેનો ગુણોત્તર લઈએ કોનો એસી બાય જી એસીનો મૂલ્ય કેટલું બાસઠ પોઈન્ટ પાંચ અને જીની કિંમત કેટલી નવ પોઈન્ટ આઠ તો બાસઠ પોઈન્ટ પાંચ ભાગ્યા નવ પોઈન્ટ આઠ કરો તો જવાબ આવે છે છ પોઈન્ટ ત્રણસો ને સિત્તોતેર આ કોની કિંમત એસીના છેદમાં જી તો એસીને કરતાં બનાવો તો જી કહે છે સામેની બાજુ ઉપર એટલે ત્રણ પોઈન્ટ સાત છે એક ઉમેરાય ના સાત કરે તો આગળ એક ઉમેરાય એટલે એસી ઇઝ છ પોઈન્ટ ત્રણ ની શું આવશે છ પોઈન્ટ એટલે કે કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય ગુરુત્વ પ્રવેગ કરતા છ પોઈન્ટ છે ગુણાકારમાં છે ને ભાગાકારમાં આવે તો એટલામાં ભાગનું કહેવાય અહીંયા ક્યાં છે ગુણાકારમાં એટલે કે કેન્દ્રગામી પ્રવેગ નું મૂલ્ય એ ગુરુત્વ પ્રવેગ ના મૂલ્ય કરતા છ પોઈન્ટ ચાર ગણું વધારે મળે છે